વેલકમ સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ભણીશું એક જ પાત્રમાં જે રેડોક્સ પ્રક્રિયા થાય એ એક જ પાત્રમાં થતી રેડોક્સ પ્રક્રિયા અને એનું નિરૂપણ. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે એટલું ભણ્યા કે કઈ ધાતુ સક્રિય છે, કઈ ઓછી સક્રિય, કઈ વધુ સક્રિય. ત્યારબાદ એ ભણ્યા કે કોઈ પણ ધાતુ અને કોઈ પણ આયન વચ્ચે પ્રક્રિયા ત્યારે જ શક્ય હોય કે જે ધાતુ વધુ સક્રિય હોવી જોઈએ અને જે આયન છે એ ઓછી સક્રિય ધાતુનો હોવો જોઈએ, કે જેથી એમની વચ્ચે સરળતાથી રેડોક્સ પ્રક્રિયા થાય. સ્ટુડન્ટ્સ, રેડોક્સ પ્રક્રિયાની જે ઘણી બધી વ્યાખ્યા ભણ્યા એ ઘણી બધી વ્યાખ્યાઓમાંની એક છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર મેથડ. આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર મેથડ આપણે એક સિમ્પલ પ્રક્રિયા થ્રુ ભણીશું અને ત્યારબાદ આજે એક જ પાત્રમાં જે રેડોક્સ પ્રક્રિયા થાય ધાતુ અને આયન વિશે એ ભણીશું. સૌ પ્રથમ આપણે જોઈએ કે સોડિયમ ધાતુ લઈએ તો જો સોડિયમ ધાતુ ક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા કરે તો તમને નિપજ તરીકે NaCl મળે છે. બરાબર સ્ટુડન્ટ્સ, તો આ એક સિમ્પલ પ્રક્રિયા છે કે સોડિયમ ધાતુ ક્લોરિન સાથે પ્રક્રિયા કરે અને NaCl બનાવે. NaCl સોલિડ હોય, ક્લોરિન વાયુ સ્વરૂપે છે. આગળ હવે સ્ટુડન્ટ્સ, મારે ખાલી એ કહેવું હતું કે આ જે રાસાયણિક પ્રક્રિયા અહીંયા મેં લખી એ એકચ્યુઅલી બે પ્રક્રિયાઓનો સમન્વય છે. એકલું ઓક્સિડેશન કે એકલું રિડક્શન શક્ય નથી. જો થાય તો બંને પ્રક્રિયાઓ સાથે જ થાય છે. ફરીથી, જો બે રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય હોય તો એ બંને પ્રક્રિયાઓ એકબીજાના કોન્ટેક્ટમાં હોય એ રીતે જ થશે. ક્યાંક એકલું ઓક્સિડેશન કે ક્યાંક એકલું રિડક્શન, તો એ શક્ય નથી. હવે અહીંયા હું એ સમજાવવા માંગુ છું કે ધારો કે કોઈ એક જગ્યાએ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ રહી છે તો અહીંયા સોડિયમ એ વધુ સક્રિય છે, તો જનરલી એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. સ્ટુડન્ટ્સ, આપણને ખ્યાલ છે કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે. હવે આ ગુમાવેલો ઇલેક્ટ્રોન સિંગલ ક્લોરિન પરમાણુ આ એક ઇલેક્ટ્રોન મેળવે અને મળશે Cl માઇનસ. ઓકે, તો આ રીતે અહીંયા Na પ્લસ અને Cl માઇનસ તમને અહીંયા મળશે. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાયો એટલે આને રિડક્શન પ્રક્રિયા કહીશું. અને સ્ટુડન્ટ્સ, જો આ બે પ્રક્રિયાઓનો સરવાળો કરીએ તો આ Na પ્લસ અને Cl માઇનસ એકબીજા સાથે જોઈન્ટ થાય અને બનાવે શું? NaCl. બરાબર, તો અને અહીંયા જ્યારે બી ટોટલ પ્રક્રિયા લખો તો ટોટલ પ્રક્રિયા લખતી વખતે સરખા ઉમેરાતા બંને બાજુ જે પદ સરખા ઉમેરાય એ આપણે લખતા નથી, તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અહીંયા કટ થશે અને બાકીના પદોનો આપણે સરવાળો લેવાનો. Na સોલિડ પ્લસ 1/2 Cl2 ગિવ્સ Na પ્લસ Cl માઇનસ અને કમ્બાઈન થાય તો બનાવશે NaCl સોલિડ. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા Na ધાતુ અને ક્લોરિન વાયુ વચ્ચેની પ્રક્રિયાથી NaCl મળ્યો, તો આ પણ એક રેડોક્સ પ્રક્રિયાનો જ પ્રકાર છે. હવે સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં યાદ હોય તો તમને એક એક્ઝામ્પલ ભણ્યા. એક્ઝામ્પલ આવું કંઈક હતું કે જો લોખંડની ખીલીને મોર થૂથના દ્રાવણમાં મૂકો તો લોખંડની ખીલી પર તાંબાનું પડ ચડે છે. ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે આ પોઈન્ટ ભણી ગયા, તો હવે એનું આગળ કન્ક્લુઝન લઈએ. તો એના આગળ કન્ક્લુઝનમાં બીજું એક ઉદાહરણ આપણે લઈએ, તો એની માટે પહેલા તો પેલું સમીકરણ લખી નાખીએ કે લોખંડની ખીલી એટલે કે Fe સોલિડ એ CuSO4 સાથે પ્રક્રિયા કરે તો બનાવશે FeSO4. બરાબર, અને Cu સોલિડ મળશે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ, તો આ રાસાયણિક પ્રક્રિયામાં Fe નું ઓક્સિડેશન થયું, Fe2+ બન્યો અને Cu2+ નું રિડક્શન થયું જેથી Cu સોલિડ મળ્યો. તો સ્ટુડન્ટ્સ, હવે આને આપણે કન્ક્લુઝન લખીએ. તો કન્ક્લુઝન નંબર 1 અને એ હવે જોઈએ અહીંયા.
तो कंक्लूजन नंबर एक मां એટલે અહીંયા લખું છું હેડિંગ તારાનો. સ્ટુડન્ટ્સ આઈ થિંક તમને દેખાતું નહીં હોય, તો નંબર વન છે તારાનો. તારા નંબર વન, તો અહીંયા આ પ્રક્રિયામાં Fe નું ઓક્સિડેશન થાય છે. જ્યારે Cu નું રિડક્શન થાય છે. હવે સ્ટુડન્ટ્સ મોટા ભાગના સ્ટુડન્ટ્સ આવું જ વિચારે કે ભાઈ Fe નું ઓક્સિડેશન થાય છે, Cu નું રિડક્શન થાય છે, સાચું. પણ જો ધ્યાનથી જોઈએ તો Cu તો તમને રિડક્શન પ્રક્રિયા થઈને મળતી હતી. ચલો આની પ્રક્રિયા સાઈડમાં લખી નાખીએ છીએ. ધ્યાનથી જોજો, ઓક્સિડેશન પ્રક્રિયા આવી કઈક હતી. Fe ગિવ્સ, અત્યારે હું આયન્સ માં એક્વિયસ ફિઝિકલ સ્ટેટ નથી લખી રહ્યો, ઓકે, સાઈડમાં રફ વર્ક છે માટે. Fe ગિવ્સ Fe2++2 ઇલેક્ટ્રોન્સ અને Cu2++2 ઇલેક્ટ્રોન્સ ગિવ્સ Cu સોલિડ. તો સ્ટુડન્ટ્સ અહીંયા ઓક્સિડેશન Fe નું થયું, હા સાચું, પણ રિડક્શન Cu નું નહીં. Cu તો રિડક્શન થયા પછી મળે છે, રિડક્શન થાય છે Cu2+ નું, એટલે જ મેં અહીંયા જગ્યા રાખી હતી, બરાબર. એટલે ફરીથી Fe નું ઓક્સિડેશન થાય છે, બરાબર છે. જુઓ Fe નું અહીંયા ઓક્સિડેશન જ થાય છે, પણ રિડક્શન કોનું થાય છે? Cu2+ આયન નું રિડક્શન થાય છે. રિડક્શન કોનું થાય છે? Cu2+ આયન નું થાય છે, નહીં કે Fe નું. નેક્સ્ટ, હવે Fe જે સોલિડ હતો એ આયન માં ગયો, અને જે આયન માં Cu2+ હતો એ Cu સોલિડ માં કન્વર્ટ થયો. Cu સોલિડ કોપર કલર આપણને ખબર છે, બરાબર, લાલાશ પડતો પીળો, લાલ પીળો, કેસરી, ઓલમોસ્ટ કમ્બાઈન. તો અહીંયા એવું કહેવાય પરિણામી દ્રાવણ. Cu2+ નો રંગ છે ભૂરા રંગનું દ્રાવણ, સ્વિમિંગ પુલ નું પાણી એમાં મોર થૂથું જોવાય છે. તો પરિણામી દ્રાવણ ભૂરામાંથી ભૂરામાંથી આછો લીલો, બને છે. એટલે પહેલા બ્લુ રંગનો હોય છે, કેમ કે Cu2+ હતો એટલે, અને હવે એ Cu2+ કન્વર્ટ થાય છે Cu સોલિડમાં. જ્યારે એની સામે જે Fe આયન છે એ Fe2+ માં કન્વર્ટ થાય છે. Cu2+ નો ભૂરો રંગ હતો એ સોલિડમાં કન્વર્ટ થાય છે, અને Fe જે ઘન સ્વરૂપે હતો એ આયનમાં કન્વર્ટ થાય છે, માટે આપણે એને કહીશું ઓક્સિડેશન અને રિડક્શન. અને દ્રાવણમાં આવું લખી શકાય કે દ્રાવણમાં Fe2+ ની સાંદ્રતા, Fe2+ ની સાંદ્રતા વધે છે જ્યારે Cu2+ ની સાંદ્રતા ઘટે છે. ઓકે, તો આ પણ આના તારણો છે. સ્ટુડન્ટ્સ તમને અહીંયા તારણ દેખાતા હશે કે ભાઈ એ પહેલું તારણ, બીજું તારણ. હકીકતમાં હું અહીંયા લખી રહ્યો છું MCQ ના ઓપ્શન, સાચા કે ખોટા. તમને કોઈ બી એક કેસ આપી દે કે ધારો કે આ પટ્ટી છે, અથવા તો આ પટ્ટી છે ને આ દ્રાવણ છે, બરાબર. અને પછી એમ પૂછે કે નીચે તે સંદર્ભમાં નીચે અમુક સ્ટેટમેન્ટ્સ આપ્યા છે, તે પૈકી સાચા વિધાન પસંદ કરો. તમને ચાર પાંચ આવા વિધાન આપી દીધા હોય, એમાંથી જે સાચા હોય, નીચે ઓપ્શન્સ આપ્યા હોય, માત્ર બે અને ચાર સાચા, માત્ર એક અને ત્રણ સાચા, ઓકે, એક બે ત્રણ ત્રણેય સાચા, વગેરે વગેરે, બરાબર. એટલે કહેવાનો મતલબ કે એ વખતે આવા આની જો પ્રેક્ટિસ પ્રોપર કરી હશે તો એ વખતે તમને એ સરળતાથી આવડે. તો ફર્સ્ટ નંબર Fe નું ઓક્સિડેશન, Cu2+ નું રિડક્શન થાય, પરિણામી દ્રાવણ ભૂરામાંથી આછો લીલો બને છે,
द्रावण में जे Fe2+ आयन छे एनी सांद्रता वधे छे, ज्यारे द्रावण में जे Cu2+ आयन छे एनी सांद्रता घटे छे। फरीथी Fe2+ नी सांद्रता वधे, Cu2+ नी सांद्रता घटे। Fe2+ नी सांद्रता वधे अने Cu2+ नी सांद्रता घटे। अने मोस्ट इम्पोर्टेंट स्टेटमेंट, Fe नी सपाटी पर Cu नु पड चढ़े। ओके, એટલે સ્ટુડન્ટ્સ તમને પ્રીવિયસ લેક્ચરમાં મેં પેલું લિસ્ટ આપ્યું હતું, લિસ્ટ તૈયાર કરો કે જેથી હવે પછી આજનો લેક્ચર છે ખ્યાલ આવે। આજે એક નવી વસ્તુ શીખવાડી જે ગયા લેક્ચરમાં ખાલી મેં તમને પ્રક્રિયા સમજાવી હતી આ, તો આજે એમાં મેં બીજું અંદર એડ કર્યું, શું કે હવે જો તમને એમાં આ રીતે પૂછે કે ભાઈ ઓપ્શન્સ, તો એ આપણને આવડવા જોઈએ। તો હવે સ્ટુડન્ટ્સ આપણે અહીંયા સેજ બીજા ટિપિકલ એક્ઝામ્પલ અને એનોડ કેથોડની પ્રક્રિયા બરાબર, તો હવે આપણે એ ભણીએ। ચાલો તો ધ્યાન દીજો, જો એક્ઝામ્પલ નંબર 2। હવે ફર્સ્ટ એક્ઝામ્પલ હતું Fe નો સ્ક્રુ બરાબર, જે તમે ભણ્યા, અને એને CuSO4 ના દ્રાવણમાં, ચલો અહીંયા સેચ કેસ બદલું, એલ્યુમિનિયમના પાત્રમાં CuSO4 નું દ્રાવણ ભરતા ઓકે। ચાલો હવે આપણે ઘરે પણ કઈ પણ તેલ હોય કે પછી કોઈ પણ અનાજ હોય તો આપણે એનો સંગ્રહ કરીએ છીએ, એના માટે એલ્યુમિનિયમના પીપળા હશે અથવા તો સ્ટીલની પવાલી હશે બરાબર, કે તમે જ્યારે દુકાનમાંથી લાવો તો એ તો મોટા કોથળા હોય છે, કોથળામાંથી બી પછી આપણે એને સ્ટોર કરવા માટે આપણે ઘરે તો કંઈક હશે જ, અને એમાં એવું આપણે વાસણ પસંદ કરીએ કે એક વર્ષ સુધી એને કંઈ જ ન થાય, એને ભેજ ન અડે એવી જગ્યાએ મૂકીએ। ઓકે સ્ટુડન્ટ્સ, તો એવી રીતે કોઈ પણ દ્રાવણ હોય, ધારો કે તમે સ્ટોક સોલ્યુશન બનાવ્યું, હવે મારે એનો સંગ્રહ કરવો છે તો શેનું પાત્ર હું રાખું, કાચનું, તો કાચનું પાત્રનો તો ડર કે ભાઈ કંઈક અથડાય અથવા તો સહેજ અડે તો તૂટી જાય, નુકસાન વધારે થાય, તો હવે એના માટેનું અહીંયા એક આપણે એક સિમ્પલ પ્રેક્ટિસ કરવાની છે। મેં તમને અત્યારે વ્યવહારુ એક્ઝામ્પલ સમજાવ્યું, હવે મારે ક્વેશ્ચન એ છે કે એલ્યુમિનિયમના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ સંગ્રહી શકાય કે નહીં। એલ્યુમિનિયમનું જે પાત્ર છે, આપણે એલ્યુમિનિયમનો ઘરે જે ડબ્બો છે એની અંદર મારે આ CuSO4નું જ દ્રાવણ મારે એનો સંગ્રહ કરવો છે અંદર, તો અંદર રાખીશ કે નહીં, કે રાખી શકાશે કે નહીં, તો હવે આપણે જોઈએ। તો સૌ પ્રથમ પહેલું જ એક સ્ટેટમેન્ટ કે જો રેડોક્સ પ્રક્રિયા શક્ય હોય, ધ્યાનથી જોજો, જો રેડોક્સ પ્રક્રિયા શક્ય હોય તો, જો રેડોક્સ પ્રક્રિયા જ્યારે પણ શક્ય હોય તો જે તે દ્રાવણ જે તે ધાતુના સંપર્કમાં ન રાખી શકાય, બરાબર, એ રાખી ન શકાય, એટલે જો એલ્યુમિનિયમ એ CuSO4 સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો પછી આપણને તો આપણે તો સ્ટોર કરવા, એનો સંગ્રહ કરવા રાખ્યો હોય, અને પછી જો નવું સંયોજન બની જાય તો તમે એનો એમાં સંગ્રહ કરી શકતા નથી। એટલે એનો મતલબ એવો થયો કે હવે જો મારે સંગ્રહ કરવો હોય, સ્વાભાવિક વસ્તુ છે, તો હું આમાં સંગ્રહ કરી શકું કે નહીં। ચલો આ તો એક સ્ટેટમેન્ટ થયું, હવે ક્વેશ્ચન ઉપર છે કે જો અહીંયા પ્રક્રિયા શક્ય છે કે કેમ, તો હવે આપણે અહીંયા જોઈએ। તો સ્ટુડન્ટ સૌ પ્રથમ તો એલ્યુમિનિયમ એ Cu કરતા વધુ સક્રિય છે બરાબર, અને એલ્યુમિનિયમ ઘન સ્વરૂપે છે અને Cu2+ Cu એ ઓછી સક્રિય, સક્રિયતા શ્રેણી તમને ખ્યાલ હશે જ, એવું માની લઈએ છીએ અત્યારે કે તમે પ્રોપર તૈયારી કરી હશે, જો હજી પણ પ્રોપર તૈયારી ન હોય ઓકે સ્ટુડન્ટ્સ, તો આ આ લેક્ચર જોતા પહેલા તો એ સક્રિયતા શ્રેણી વ્યવસ્થિત મોઢે કરી દો, તમને કોઈ પણ પૂછશે એમાંથી બરાબર, એટલે લિસ્ટ તો તમારે લર્ન કરવું જ પડશે, કેમ કે એક સમયે જો તમે પરફેક્ટ લર્ન કર્યું હશે તો આવો કોઈ પણ કેસ હોય તમે સોલ્વ કરી શકશો।
યાદ હોય તો સ્ટુડન્ટ્સ લેક્ચર 2 માં પછી મેં એવું પણ સમજાવ્યું હતું કે એલ્યુમિનિયમના પાત્રમાં જો કોપર સલ્ફેટ અથવા બીજું કોઈ દ્રાવણ ભરો તો એ વખતે જે તે આયન એનો વિજભાર કયો હશે તો એ પણ મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ આયન હોય તો એનો વિજભાર આપણે શું લખવો તો એનું પણ એક લિસ્ટ મેં લખ્યું હતું અહીંયા તો એલ્યુમિનિયમ એ સીયુ કરતાં વધુ સક્રિય તો એનું અહીંયા તારણ એવું છે કે ઓક્સિડેશન પ્રક્રિયા જ્યારે પણ થશે જ્યારે પણ ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો આપણને ખબર છે કે એલ્યુમિનિયમ એ 3 ઇલેક્ટ્રોન મુક્ત કરે કારણ કે એલ્યુમિનિયમનો વિજભાર છે 3+ તો એટલી તો આપણને ખબર પડી જાય કે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન મુક્ત કરશે ઓકે નેક્સ્ટ રિડક્શન પ્રક્રિયા હવે દ્રાવણ કોનું છે અગેન CuSO4 છે તો એમાંથી Cu2+ આયન આ Cu2+ આયન હવે 2+ વિજભાર છે તો આપણને એટલી ખબર પડી જાય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે બે જ અને Cu સોલિડમાં કન્વર્ટ થશે અને હવે જ્યારે આપણે ટોટલ પ્રક્રિયા લખીએ તો ટોટલ પ્રક્રિયા લખતી વખતે હંમેશા યાદ રાખો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કેવી રીતે સમાન લઈશું તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન લેવા માટે આપણે ધ્યાન એ રાખવાનું કે જે ઇલેક્ટ્રોનની સંખ્યા માટે ક્રોસ ગુણાકાર કરવાનો 2 અને 3 છે તો આ વાળું જે સમીકરણ છે એને 2 વડે ગુણો અને નીચેનું જે સમીકરણ છે એને 3 વડે ગુણીએ તો જો અહીંયા પહેલા નંબરના સમીકરણમાં 2 અને અહીંયા આવશે 6 નીચેના સમીકરણમાં 3 અને અહીંયા આવશે 6 ઇન શોર્ટ લસાઅ લઈને સરખું કર્યું અને હવે લખતી વખતે ધ્યાન રાખીશું શું કે જે સરખા પદો હોય આપણે લખતા નથી કયા કયા 6 ઇલેક્ટ્રોન નહીં લખીએ બાકીના પદોનો સરવાળો લખી નાખીએ તો બાકીના પદો થશે 2 એલ્યુમિનિયમ સોલિડ પ્લસ 3 Cu2+ આયન ગિવ્સ 2Al3+ પ્લસ 3Cu સોલિડ ઓકે સ્ટુડન્ટ્સ અને હવે જો આપણે આની ઓવરઓલ પ્રક્રિયા આજે આપણે લખીએ ટોટલ આ બેનો સરવાળો ઓવરઓલ એટલે એનું ગુજરાતી થશે એકંદર પ્રક્રિયા તો આની એકંદર પ્રક્રિયા આ રીતે થશે ધ્યાનથી જોજો એકંદર પ્રક્રિયા આ રીતે થશે 2Al સોલિડ એ પ્રક્રિયા કરશે Cu2+ એટલે દ્રાવણ તો હતું CuSO4 નું એટલે 3CuSO4 લખી નાખીએ પણ સ્ટુડન્ટ્સ ટોટલમાં આપણે હવે સેટ કન્ફ્યુઝન થશે હવે SO4 નો વિજભાર છે 2- અને Al નો વિજભાર છે 3+ અને જ્યારે આ બે નું કોમ્બિનેશન થાય ત્યારે વિજભાર ક્રોસ ગુણાકાર થાય એટલે Al2SO4 થ્રાઇસ થશે અને જો ઇનડાયરેક્ટલી આયનો સંતુલિત થઈ ગયા અને છેલ્લે 3Cu સોલિડ તો જો 2Al આવી ગયા 3Cu2+ આવી ગયા સાથે 3SO4 તો એ પણ સેટ થઈ ગયા વિજભારમાં જ 2Al એ વિજભારમાં જ સેટ થઈ ગયા અને 3Cu સોલિડ એઝ ઇટ ઇઝ ઓકે સ્ટુડન્ટ્સ તો આ આપણે લખી ઓક્સિડેશન રિડક્શન ટોટલ રેડોક્સ પ્રક્રિયા અને એના પછી ઓવરઓલ રિએક્શન ઓવરઓલ રિએક્શનનું લોજિક ફરીથી ક્લિયર થઈ ગયું હશે કે ઓવરઓલ પ્રક્રિયા ક્યારે પોસિબલ છે તો ઓવરઓલ પ્રક્રિયામાં જે આયન હોય એ તો લખવાના જ સાથે સાથે જે સંયોજન હોય દ્રાવણ તો એ આખું કમ્પ્લીટ આપણે દર્શાવવાનું અહીંયા અને એને બેલેન્સ કરવાનું એટલે સ્ટુડન્ટ્સ આના પછી ફેવરેટ પોઈન્ટ આના કન્ક્લુઝન્સ એટલે કે તારણો ચલો એના માટે સાઈડમાં એકવાર પ્રક્રિયા ફરીથી લખી નાખીએ શોર્ટમાં 2Al વત્તા 3Cu2+ ગિવ્સ 2Al3+ પ્લસ 3Cu સોલિડ ઓકે હવે ધ્યાનથી જોજો
પહેલું તારણ કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન. તો કોનું ઓક્સિડેશન થાય છે બોલો? એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન થાય Cu2+ નું રિડક્શન થાય. ફરીથી Al નું ઓક્સિડેશન થાય અને Cu2+ નું રિડક્શન થાય છે, બરાબર? ચાલો નેક્સ્ટ. હવે જોઈએ કયા આયન ની સાંદ્રતા વધે અને ઘટે. તો Cu2+ ની સાંદ્રતા ઘટે જ્યારે Al3+ ની સાંદ્રતા વધે. હવે ચલો રંગ પરિવર્તન શું થશે? પહેલા દ્રાવણ કયું હતું? Cu2+. એટલે અહીંયા હું શોર્ટમાં લખી નાખું, રંગ પરિવર્તન. તો Cu2+ નો રંગ હતો ભૂરો અને હવે Al3+ રંગવિહીન છે. તો ભૂરામાંથી રંગવિહીન. નેક્સ્ટ, ત્યારબાદ એના પછી એલ્યુમિનિયમના પાત્રમાં અહીંયા રેડોક્સ પ્રક્રિયા શક્ય હોવાથી એલ્યુમિનિયમના પાત્રમાં Cu2+ નું દ્રાવણ ભરી શકાય નહીં. કેમ? રેડોક્સ પ્રક્રિયા શક્ય છે એટલે. ઓકે, અને છેલ્લું એક તત્વયુગ્મિતિ દર્શાવી દઈએ. તો 2Al એટલે બે મૂળ Al વડે ત્રણ મૂળ Cu2+ નું રિડક્શન થાય. ઊંધું બોલો તો એ ચાલે. ત્રણ મૂળ Cu2+ વડે બે મૂળ Al નું ઓક્સિડેશન થાય એટલે પરસ્પર આંતરિક થતી જ પ્રક્રિયા બંને એકબીજાની સંપૂર્તિ કરે. એટલે એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન મુક્ત કરે ક્યારે? સામેવાળાની મેળવવાની વૃત્તિ હોય ત્યારે. એવી રીતે ઊંધો કહું કે ભાઈ Cu2+ ઇલેક્ટ્રોન મેળવે છે, પણ હવે આપણે એમ કહીએ કે ભાઈ સામેવાળાની ગુમાવવાની વૃત્તિ જ ઓછી હોય તો, એલ્યુમિનિયમની વૃત્તિ જ ઓછી હોય તો એક તે પોસિબલ નથી થતું. તો સ્ટુડન્ટ્સ, હવે આજના લેક્ચરની પૂર્ણાહુતિ આ રીતે થશે. એક સારામાં સારું હોમવર્ક તમને પ્રોવાઈડ કરું છું, બરાબર? તમારે આ રીતે એનોડ અને ઓક્સિડેશન રિડક્શન પછી ટોટલ પછી એકંદર પ્રક્રિયા લખવાની, અને એ લખાઈ જાય ત્યારબાદ તમારે એ લખાઈ જાય પછી એના કન્ક્લુઝન્સ લખવાના છે. ઓકે, તો એટલી ઇન્ફોર્મેશન પૂરી કરવાની છે. તો અહીંયા હું લખું છું હોમવર્ક. હોમવર્કમાં નંબર 1, ZnNu પાત્ર પ્લસ AgNO3. ટુકડો પ્લસ AlNO3 થ્રાઇસ. ચોથું, એજી ની પટ્ટી પ્લસ AuCl3 નું દ્રાવણ. ત્યારબાદ એમજી ની પટ્ટી પ્લસ CrCl3 નું દ્રાવણ. ચલો બધામાં લખી નાખીએ. ઓકે, ચાલો. તો ZnAg, FeMg, NaAl, AgAu, ત્યારબાદ MgCr. ઓકે, તો આટલામાં સ્ટુડન્ટ્સ ઓલમોસ્ટ બધી જ પ્રેક્ટિસ આવી ગઈ. ઓકે, ચલો કયા આયનનો કયો રંગ, ચલો એટલું તો ગૂગલ કરી શકો છો જે તે આયનનો રંગ, બરાબર? અને વીજભાર, તો ચલો એ બી તમને ખ્યાલ તો આવી જ જશે ઋણ આયનના વીજભાર પરથી. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. તૈયારી કરો વ્યવસ્થિત. ઓકે, ગુડ બાય.